नवरात्रि पहला स्वास्थ्य साथ चेड़ा थे होने विगत साध्य मावा 45 किलो जत्थो राजकोट थी झड़पायो छे। वेलनाथपरा विस्तार में फूड विभाग ट्रेकिंग अखाद्य मावा में फूग जामेली जोवा मळी। भेड़सेड़ युक्त मावो झड़पायो होवानुं फूड ऑफिसर हार्दिक मेहताए जणाव्युं छे। नवरात्रि पूर्व मोटी मात्रा में हानिकारक अखाद्य जत्थो झड़पायो छे। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા હાર્દિક વારી સાથે સીધા અહીંયા જોડાયા છે। હાર્દિક, અંકિત, જે રીતની આ વિગત સામે આવી છે, જે રીતે અખાદ્ય જથ્થો ઝડપાયો છે, 45 કિલો જેટલો માવાનો જથ્થો ઝડપાયો છે, અત્યારે ફૂડ વિભાગ દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? ચોક્કસ, નવરાત્રિના તહેવારને આડે હવે બસ ગણતરીના જ દિવસો બાકી બચ્યા છે, ત્યારે નવરાત્રિમાં કોઈ પણ વ્યક્તિના ઉપવાસ છે, એકટાણા છે, લોકોની ધાર્મિક ભાવના સાથે ચેડા ન થાય તે માટે રાજકોટનું ફૂડ વિભાગ છે તેમના દ્વારા હાલ અત્યારે ચેકિંગની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। ત્યારે ફૂડ ઓફિસર હાર્દિક મહેતા અને તેની ટીમ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું। સર, શું કહેશો, હાલ કઈ જગ્યાએ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અહીંયાથી શું ઝડપાયું છે? આપણે મોરબી રોડ પાસે બારદાન ગલીની બાજુમાં જે એક છે મકાનની અંદર જે છે તે એક ડેરી જેવું યુનિટ, પ્રોડક્શન યુનિટ, જેની અંદર મીઠા માવાનું પ્રોડક્શન કરવામાં આવી રહ્યું હતું, તે અહીંયા તપાસ કરીને આપણને માલુમ પડેલ કે અંદાજે 4 થી 4.5 ટન જેવો જે છે માવાનો જથ્થો આપણને જોવા મળ્યો હતો। એ માવાનો જથ્થો તપાસતા આપણને ખબર પડેલ કે આ જથ્થામાં આપ જોઈ શકો છો કે ફૂગ આપણને સામે જ જોવા મળી રહી છે, અને ત્યારબાદ એ પ્રાથમિક દૃષ્ટિએ તેમને પૂછવામાં આવેલ તો તેમના દ્વારા સ્વીકારવામાં આવેલ કે આ જે જથ્થો છે તે વેજીટેબલ ઓઇલ કે ફેટ નાખીને બનાવવામાં આવેલ છે, જે ખરેખર પરમિસેબલ નથી। ચોક્કસ પરમિશેબલ નથી, માની લ્યો કે આ જે જથ્થો છે અહીંયા આપણે જોયું છે કે ગુલાબજાંબુ પણ બનાવવામાં આવે છે, સાથોસાથ અન્ય મીઠાઈઓ પણ બનાવવામાં આવે છે, આ લોકો જો આનું સેવન કરે તો લોકોને કયા પ્રકારની તકલીફ સર પડી શકે તેમ છે, કયા પ્રકારના રોગ છે તે થઈ શકે તેમ છે, શું કહેશો? આવા ભેળસેળયુક્ત માવો કે ભેળસેળયુક્ત માવામાંથી બનેલી મીઠાઈનું ખાદ્ય પદાર્થ તરીકે સેવન કરવાને કારણે ફૂડ પોઈઝનિંગ થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે અને પેટને લગતા રોગો થવાની પણ શક્યતાઓ રહેલી છે। ખાસ કરીને અમારા દર્શકોને આપ જણાવો કે આ જે માવો છે તે કઈ રીતે બનતો હોય છે અને કયા પ્રકારનો માવો છે તેનું જ સેવન કરવું જોઈએ, શું કહેશો? આપ જે માવો જે ખરેખર છે મીઠો માવો જે બનાવવા માટે તેની અંદર બે જ વસ્તુ પરમિટેબલ છે, ખાંડ અને દૂધ, તેના સિવાય બીજી કોઈ પણ વસ્તુ તેની અંદર પરમિસેબલ નથી। એટલે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે માવો જોઈએ તો આપણને ખ્યાલ ન આવે કે આની અંદર શું વસ્તુઓ નાખીને બનાવવામાં આવેલ છે, તો તેનું થોડું ચેક કરવું પડે ને અહીંયા આપ જોઈ શકો છો કે ફૂગ ને એવું બધું જામેલું છે। માવાની અંદર ઓનલી ને ઓનલી ખાંડ અને દૂધ આ બે જ વસ્તુ પરમિટેબલ છે। ખાસ કરીને આજે જે ડેપો સંચાલક છે તેમના વિરુદ્ધ કયા પ્રકારની કાર્યવાહી છે તે ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવશે, શું કહેશો? આપ અહીંયા જોઈ શકો છો કે ભેળસેળયુક્ત માવો છે, વાસી મીઠાઈ છે, દૂધ છે, ઘી છે કે દહીં છે તેના બધાના સેમ્પલ લેવામાં આવશે, બરોડા લેબરથી મોકલી આપવામાં આવશે, અને જે વાસી મીઠાઈ અને વાસી આ જે ભેળસેળયુક્ત માવો આપણને મળેલ છે તેનો આપણે સ્થળ પર જ SWMની ટીપર વાન કે મોટું વાહન બોલાવીને તેનો નાશ કરવામાં આવશે। ચોક્કસ, તો સ્થળ ઉપર જે ઝડપાયો છે જે અખાદ્ય જે જથ્થો છે તેનો નાશ કરવામાં આવશે, હું અધિકારીને વિનંતી કરીશ કે તે બતાવવાનો પ્રયત્ન કરે। અમારા જે દર્શકો છે તેને આપ શું કહેવા માંગો છો, આ કયા પ્રકારનો માવો છે, કયા પ્રકારનો ન હોવો જોઈએ, શું કહેશો? જનરલી મીઠો માવો બનાવવામાં દૂધ અને ખાંડનો જ ઉપયોગ થતો હોય છે, પણ અત્રે છે જે મેન્યુફેક્ચર છે એને પૂછવામાં આવ્યું તો આ પ્રકારના માવાની અંદર એ લોકો વેજીટેબલ ઓઇલ અને પાવડરનો ઉપયોગ કરતા હોય છે, એ સિવાયના અમુક કેમિકલ્સનો અંદર ઉપયોગ કરતા હોય છે જેને ખુદે સ્વીકારેલું છે। તદઉપરાંત જે માવો છે એને પેક કરેલો છે તો પેકિંગના નિયમો મુજબ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના જે નિયમો છે એ મુજબ લેબલિંગ પ્રોવિઝન હોવું જોઈએ, એની અંદર બેચ નંબર, મેન્યુફેક્ચર ડેટ, પેરિસેબલ હોય તો યુઝ બાય ડેટ છે, એક્સપાયરી ડેટ છે, ન્યુટ્રિશન ટેબલ છે, ઇન્ગ્રેડિયન્ટ્સ છે, આ દરેક વસ્તુનો એને પેક જે ખાદ્ય ખોરાક છે એની અંદર એને મેન્શન કરેલું હોવું જોઈએ, પણ અત્રે જે ઉત્પાદન યુનિટ છે એની અંદર આ કોઈ પણ વસ્તુ એને મીઠા માવા ઉપર મેન્શન કરેલી નથી, અને ઇવન જે પેકિંગ છે એની અંદર માવાની અંદર પણ ફૂગના અત્યારે ડેવલપ થયા સ્થળ ઉપર જોવા મળે છે। ખાસ કરીને જે શુદ્ધ માવો હોય છે તે કેટલા રૂપિયાના કિલો વેચાતો હોય છે અને આ પ્રકારે જે ભેળસેળ યુક્ત હોય છે તે કેટલા રૂપિયાના કિલો વેચાતો હોય છે, શું કહેશો? જનરલી આર્થિક લાભ લેવા માટે આ પ્રકારના ભેળસેળ કરતા હોય છે, આ પ્રકારના જે યુનિટો ચાલતા હોય છે, અત્રે અમે આવ્યું તો જે માલિક છે ઉત્પાદનના એને પૂછ્યું તો એને કીધું સાહેબ 200-220 રૂપિયાની આસપાસ અમે આ માવો વેચતા હોય છે, જનરલી છે કે એનાથી પ્લસ
એટલે કદાચ 50-60 રૂપિયા જેવો ગાળો કમાવા માટે થઈ અને આ પ્રકારની પર કેજી એ લોકો પ્રયત્ન કરતા હોય છે. આ લેભાગુ તત્વો છે કે જે માત્ર ને માત્ર પોતાની કમાણી કરવા માટે, પોતાનું ઘર ભરવા માટે જોઈ શકાય છે કે વનસ્પતિ ઓઇલ નો ઉપયોગ તેમજ બીજા જે અન્ય કેમિકલ્સ છે તેમના ઉપયોગથી આ પ્રકારનો માવો છે તે તૈયાર કરતા હતા. સાથોસાથ અહીંયા કેમિકલ્સ પણ જોઈ શકાય છે. હું કેમેરામેનને વિનંતી કરીશ, જે ઈગલ બ્રાન્ડનું જે કહી શકાય કે જે જુદા જુદા ફ્લેવર્સ યુક્ત જે કેમિકલ્સ છે તે પણ હાલ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અહીંયા સ્વીટ ઓરેન્જ છે, બટરસ્કોચ છે, સેફ્રોન સ્પેશિયલ છે, રોઝ સ્પેશિયલ છે, જુદા જુદા જે બ્રાન્ડના જે કેમિકલ્સ છે, જે ફ્લેવર્સ છે તેમનો ઉપયોગ પણ થઈ કરવામાં આવતો હતો કે જે પ્રતિબંધિત આ કલર છે તેમનો પણ જોઈ શકાય છે કે ઉપયોગ છે તે કરવામાં આવતો હતો. સાથોસાથ અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યાની અંદર જે વાસી અખાદ્ય જે કહી શકાય કે જે મીઠાઈનો જથ્થો છે તે પણ હાલ અત્યારે મળી આવ્યો છે. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલી જૂની વાસી આ મીઠાઈ હશે, આ હલવો છે તે જોઈ શકાય છે કે અત્રેથી મળી આવ્યો છે. અને અંદાજિત જે ફૂડ અધિકારીનું કહેવું છે કે 4-4.5 ટન જેટલો અખાદ્ય જથ્થો છે તે હાલ અહીંથી ઝડપાયો છે. અને જે તમામ જે નમૂના છે તે પરીક્ષણ અર્થે વડોદરા ખાતે મોકલવામાં આવશે. અહીંયા જોઈ શકાય છે કે જુદી જુદી મીઠાઈઓ છે તે પણ બનાવવામાં આવી છે, સાથોસાથ સૂકો મેવો પણ છે. સાથોસાથ કહી શકાય કે દુર્ગંધ આવતી આ જે દ્રાક્ષ છે તે પણ હાલ અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે. આ તમામના જે સેમ્પલિંગ છે તે કરવામાં આવશે. અને સાથોસાથ અહીંયા જે સ્ટોર વિભાગ છે તે પણ હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે અહીંયા મોટી માત્રાની અંદર જે અખાદ્ય જથ્થો છે તે રાખવામાં આવ્યો છે. જો કે કેટલા સમય પહેલાં બનાવવામાં આવ્યો છે, તેમની મેન્યુફેક્ચરિંગ ડેટ કઈ છે, યુઝ બાય ડેટ કઈ છે તે પ્રકારની કોઈ જ માહિતી છે તે અહીં રાખવામાં નથી આવી. જ્યાં જુઓ ત્યાં જોઈ શકાય છે કે માત્ર ને માત્ર જે ટ્રાન્સપરન્ટ જે કહી શકાય કે જે કોથળીઓ છે તેની અંદર આ જથ્થો છે તે પેક કરવામાં આવ્યો છે. અને અહીંયા એર કન્ડિશન રૂમ છે તે બનાવવામાં આવ્યો છે. સાથોસાથ અહીંયા જુદા જુદા જે ફ્લેવર યુક્ત કહી શકાય કે જે પીણા છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. કેટલાકની ડેટ એક્સપાયર થઈ ચૂકી છે તો કેટલાક ની ડેટ હજુ એક્સપાયર થવાની બાકી છે. આ તમામ જે જથ્થો છે તે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા હાલ સીઝ કરવામાં આવશે, તેમજ જે અખાદ્ય જથ્થો છે તેનો ઘટના સ્થળ ઉપર જ નાશ કરવામાં આવશે. જી બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ. તો આજે જથ્થો અહીંયા મોટી માત્રામાં પકડાયો છે. કલ્પના કરી શકાય છે કે જેટલો જથ્થો વેચાઈ ચૂક્યો હશે તે લોકોના સ્વાસ્થ્ય સાથે અહીંયા કેટલા મોટા ચેડા થશે. આ નવરાત્રી પહેલા, તહેવાર પહેલા મોટી માત્રામાં રાજકોટથી અખાદ્ય માવાનો જથ્થો ઝડપાયો છે. આગળ વધીએ તો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે અહીંયા સૌથી મોટા સમાચાર છે. સરકારી કર્મીઓ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે. કામ ન કરતા કર્મીઓ સામે ગંભીર પગલાં લેવામાં આવી શકે છે. વર્ગ 1-2 ના 55 વર્ષથી ઉપરના કેટલાક કર્મીઓ સામે ફરિયાદો સામે આવી છે. સમયસર કામ ન કરનારાઓની હાકલપટ્ટી પણ કરી શકાય છે. ટૂંક સમયમાં આ નિયમ મામલે સરકાર મહત્વનો નિર્ણય કરશે. અગાઉ પણ સામાન્ય વિભાગ દ્વારા આ મુદ્દે કર્મચારીઓને જાણકારી આપવામાં આવી હતી. સરકારના આ નિર્ણય અને આયોજનથી કર્મચારીઓમાં ફફડાટ વધ્યો છે. આ તરફ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની